ભરૂચ નગરપાલિકાના ભાજપ બત્રીસ સિટિંગ સભ્યોના સ્થાને પચીસ નવા માત્ર સાત રિપીટ પૂર્વ પ્રમુખ સુરપીબેન તમાકુવાલા શહેર ભાજપ પ્રમુખ ટિકિટ ભરૂચના વોર્ડ નંબર બે અંકલેશ્વરના વોર્ડ નંબર આઠ અને આમોદના વોર્ડ નંબર પાંચની જાહેરાત બાકી ઉમેદવારોની નામની જાહેરાત થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સત્તાવાર જાહેર ન થતા અનેક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું ત્યારે બુધવારે મોડી રાત્રિએ ઉમેદવારની સત્તાવાર યાદીની સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ ઉમેદવારો અને સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો જેમાં સિત્તેર ટકાથી વધુ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું કેટલાય જૂના જોગીઓના પત્તા કપાતા તેઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો ઉમેદવારોની યાદી જાહેર થતાં તેઓના સમર્થકોએ તેઓને ફટાકડા ફોડી આતશબાજી સાથે મીઠાઈ ખવડાવી આવકારી લીધા હતા જેના પગલે ભરૂચ નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાઓ ભરૂચ અંકલેશ્વર જંબુસર અને આમોદ નગરપાલિકાના ભાજપાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત બુધવારે મોડી રાતે કરાઈ હતી ભરૂચ પાલિકા વોર્ડ નંબર બે અંકલેશ્વર આઠ અને આમોદ પાલિકા વોર્ડ પાંચ માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી ભરૂચ નગરપાલિકાની અગિયાર વોર્ડની ચુમ્માળીસ બેઠકો પૈકી ચાળીસ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભાજપાના બત્રીસ સિટિંગ સભ્યો પૈકી પચીસ નવા યુવાન ચહેરાઓને તક આપવામાં આવી છે જ્યારે માત્ર સાતને જ રિપીટ કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર સાતમાંથી પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા વોર્ડ નંબર ત્રણમાં પૂર્વ કારોબારી કમિટી ચેરમેન નરેશ સુથારવાલા તેમજ વોર્ડ નંબર ચાર માં હેમેન્દ્ર પ્રજાપતિ રાજશેખર દેશનવર અને શીલાબેન વણકર વોર્ડ નંબર પાંચ માંથી નીના યાદવ અને વોર્ડ નંબર સાત માંથી હેમા પટેલનો સમાવેશ થતો હતો તેમાં તમામ સિવાય નવા ચહેરાઓને તક આપવામાં આવી છે જેમાં મુખ્ય કહી શકાય તેવા ભરૂચ ભાજપ પ્રમુખ ધનજીભાઈ ગોહિલ અને યુવા ભાજપના અમિત ચાવડાનો સમાવેશ થતો હતો ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાય ઉમેદવારો નક્કી થતા તેઓના સમર્થકોએ તેઓને મોડી રાત્રે શુભેચ્છા પાઠવવા સાથે હાર કરી આતશબાજી કરી દિવાળી માહોલ સજાવવા પામ્યો હતો કેટલાક જૂના જોગીઓના પત્તા કપાયા હોવાના કારણે પક્ષ સામે છૂપી નારાજગી પણ જોવા મળી રહી હતી તેથી તે વિસ્તાર સુમસામ જોવા મળ્યા હતા પડતા મુકાયેલા ભાજપના જૂના જોગીઓમાં મુખ્ય કહી શકાય તેવા નામોમાં પૂર્વ પાલિકા પ્રમુખ વિજય કોન્ટ્રાક્ટર આરવી પટેલ પૂર્વ ઉપપ્રમુખ દીપક મિસ્ત્રી અને ભરત મિસ્ત્રી પ્રફુલ્લાબેન દુધવાલા ઉપરાંત સતીશ મિસ્ત્રી રાજેશ ચૌહાણ અંબાબેન પરીખ જે નાયક પાર્વતીબેન પરમાર તેમજ અપક્ષ તરીકે વિજય થઈ ભાજપમાં ભળી જનાર મનહર પરમારનો સમાવેશ થાય છે ભાજપના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતાં હવે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવવાની આશા વ્યક્ત કરતા મનહર પરમાર પણ હવે પોતાના ઉમેદવારોને વિવિધ વોર્ડમાં ઊભા કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે તેઓ સાથે કયા ભાજપના પડતા મુકાયેલા અગ્રણીઓ જોડાય છે તેમજ કોંગ્રેસના કયા નામ આવે છે તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં સર્જાઈ રહી છે આમ ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં બહુમુખી જંગ જામે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે